नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे द्रव्यनी अवस्था उपर तापमानी थता फेरफार विषयनी आपणे वात करवानी छे। आपणे जोयुं के द्रव्यनी मुख्य त्रण अवस्थाओने मित्रों दर्शाववामां आवी छे, घन, प्रवाही अने वायु। आ त्रणे अवस्था उपर तापमान वधारता અને તાપમાન ઘટાડતા તેના ઉપર શી અસર થાય છે તે વિશેની આપણે થોડીક હવે ચર્ચા કરવાની છે। તો અહીંયા જોઈએ આપણે કે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પદાર્થને આપણે ગરમ કરીએ છીએ એટલે કે એને ઉષ્મા આપીએ છીએ એટલે એ પદાર્થ ગરમ થઈ અને તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે। અને જો પ્રવાહી સ્વરૂપના પદાર્થોને વધારે ગરમી આપીએ છીએ તો તેનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે। એનું ઉત્તમ ઉદાહરણ છે પાણી, કે બરફ એ પાણીનું ઘન સ્વરૂપ છે। એટલે જો બરફને આપણે ગરમી આપીએ તો તેનું પાણીમાં રૂપાંતર એટલે કે પ્રવાહીમાં થાય, અને પાણીને વધારે ગરમ કરીએ તો તેનું વરાળમાં રૂપાંતર થાય। આમ ઘન પદાર્થને મિત્રો ઉષ્મા આપવાથી તેનું પ્રવાહીમાં અને પ્રવાહી સ્વરૂપના પદાર્થોને ઉષ્મા આપવાથી તેનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે। જો તેની ઉલટી પ્રક્રિયા વિચારીએ કે ઊંધી પ્રક્રિયા વિચારીએ તો વાયુ સ્વરૂપના પદાર્થોને મિત્રો ઠંડુ કરીએ તો ફરીથી પ્રવાહીમાં રૂપાંતર થાય, અને પ્રવાહીના સ્વરૂપના પદાર્થોને વધુ ઠારણ કરીએ એટલે કે આપણે ફ્રીજના ફ્રોઝનમાં પાણીને મૂકી દઈએ તો પાણીને શું બને છે, ઠંડુ થઈ અને બરફ પ્રાપ્ત થાય છે, એટલે એનું શું થાય, એનું ઘન સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે। આમ પ્રવાહી સ્વરૂપને ઠંડુ કરતા મિત્રો તેનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે। હવે જોવાની વસ્તુ એ છે કે પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કેવી રીતે થાય છે, આવું કેમ બનતું હોય છે, તો જરાક તાપમાનના ફેરફારની અસર વિશે થોડીક વાત કરીએ આપણે। દાખલા તરીકે ઘન પદાર્થને જ્યારે આપણે ગરમી આપીએ છીએ ત્યારે આ ઘન પદાર્થના કણો આ ગરમીને ગ્રહણ કરે છે। આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણો એ ગતિ ઉર્જા ધરાવે છે, આમ આ ઘન સ્વરૂપના કણો એ પોતે ગરમી મેળવી ઉષ્મા મેળવી પોતાના મૂળભૂત સ્થાન ઉપર ખૂબ જ ધ્રુજારી અને કંપારી અનુભવે છે, અને ધીમે 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 ધ્રુજારી અનુભવતા આ કણો વચ્ચેનું આકર્ષણ બળ ક્રમશઃ ઘટતું જાય છે, અને એક સમય એવો આવે છે કે એને વધુ ગરમી પ્રાપ્ત થતાં આ આકર્ષણ બળ તૂટી જાય છે, અને પરિણામે આ ઘન સ્વરૂપના જે અણુઓ છે એ સ્વતંત્ર રીતે મિત્રો ગતિ કરવા લાગે છે। આપણે જોયું કે ઘન સ્વરૂપના અણુઓ વચ્ચે આંતર આણ્વીય બળ પ્રબળ હોય છે, પરંતુ જ્યારે તેને ગરમી આપીએ છીએ ત્યારે આ જ અણુઓ પોતે ગરમી મેળવી પોતાની ગતિ ઉર્જામાં વધારો કરે છે, અને આંતર આણ્વીય બળ ઓછું થઈ જાય છે અને પરિણામે એકબીજાથી છૂટા પડે છે અને સ્વતંત્ર રીતે આ અણુઓ ગતિ કરવા લાગે છે। પરિણામે અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય બળ ઓછું થતાં તે પદાર્થ ઘનમાંથી સીધો જ પ્રવાહીમાં રૂપાંતર પામે છે। હવે જો પ્રવાહી સ્વરૂપના પદાર્થને વધુ ગરમી આપવામાં આવે તો એના અણુઓની ગતિશક્તિમાં ખૂબ જ વધારો થાય છે, અને પરિણામે સંપૂર્ણપણે આંતર આણ્વીય બળ નહિવત બને છે અને આ પદાર્થ વાયુ સ્વરૂપમાં મિત્રો ફેરવાઈ જાય છે। એટલે વાસ્તવની અંદર જ્યારે કોઈપણ પ્રકારના ઘન પદાર્થને ગરમી આપવામાં આવે ત્યારે હંમેશા ઘન પદાર્થોના અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય બળ ઓછું થવાના કારણે પદાર્થની અવસ્થા બદલાઈ જાય છે। હવે જો તેનાથી ઊંધું વિચારીએ, જો એને ઠંડુ પાડવામાં આવે તો અણુઓની ગતિશક્તિમાં મિત્રો ઘટાડો થાય, અને અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય બળ ક્રમશઃ વધતું જાય, અને ક્રમશઃ પ્રવાહીમાંથી ઘનમાં અને વાયુમાંથી પ્રવાહી સ્વરૂપના પદાર્થો તરફ એ
આગળ વધે. આમ પદાર્થને તાપમાન આપવાથી પદાર્થનું ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે, અને તેનું તાપમાન ઘટાડવાથી એટલે કે ઓછું કરવાથી તે વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન અવસ્થાની અંદર રૂપાંતર પામે છે. હવે મિત્રો, મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ પદાર્થનું ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાવું એટલે આપણી ભાષામાં એમ કહેવાય કે પદાર્થનું ઓગળી જવું, પણ વિજ્ઞાનની ભાષામાં ઓગળી જવું બરાબર, પણ ઓગળી જવા માટે વિજ્ઞાનમાં ખાસ પ્રકારનો શબ્દ વપરાયો છે કે ગલન, એટલે કે ઓગળવું. આમ ગલનનો અર્થ શું થાય? જ્યારે કોઈ પણ ઘન સ્વરૂપના પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એ ક્રિયાને મિત્રો ગલન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણે બરફની વાત કરી છે, એમ અન્ય કોઈ ઘન પદાર્થો જેવા કે લોખંડ કે એલ્યુમિનિયમ કે અન્ય કોઈ પણ ઘન પદાર્થોને પણ આપણે જેમ ગરમી આપીએ તેમ તેનું ઘનમાંથી મિત્રો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય. પણ જેટલા તાપમાને બરફનું પાણીમાં રૂપાંતર થાય, શું એટલા તાપમાને લોખંડ કે અન્ય કોઈ ધાતુ તત્વનું પણ રૂપાંતર થઈ શકે? તો ના. આમ જુદા જુદા પદાર્થોને જુદું જુદું તાપમાન આપી અને તેનું ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય. એનો મતલબ એ છે કે દરેકે દરેક પદાર્થોને ગલન કરવા માટે એટલે કે એને ઓગળવા માટે આપવું પડતું તાપમાન જુદું જુદું હોય છે. આ તાપમાનને મિત્રો સાદી ભાષામાં ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આમ એવું કહી શકાય તો જે નિયત ચોક્કસ તાપમાને, ફરીથી એકવાર, જે નિયત ચોક્કસ તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપના પદાર્થમાં રૂપાંતર થાય તે તાપમાનને પદાર્થનું ગલન બિંદુ કહે છે. ફરીથી એકવાર ગલનની વ્યાખ્યા, તો ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને મિત્રો ગલન કહે છે. અને ગલન બિંદુ, તો જે નિયત તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને પદાર્થનું ગલન બિંદુ કહે છે, અથવા તો ટૂંકમાં કહીએ તો જે તાપમાને ઘન પદાર્થ ઓગળવા લાગે તે તાપમાનને પદાર્થનું ગલન બિંદુ કહે છે. અહીંયા જુઓ તો મિત્રો, બરફનું ગલન બિંદુ 0°C એટલે કે 273.16°K અહીંયા દર્શાવેલું છે. હવે બાજુમાં એક પ્રયોગ મૂકેલો છે, જ્યારે પ્રયોગ તરફ પહેલા દ્રષ્ટિ કરીએ અને પછી મિત્રો આપણે આગળ વધીએ. અહીં આકૃતિમાં દર્શાવ્યાનુસાર લગભગ અહીંયા 150 ગ્રામ જેટલો બરફ એક બીકરની અંદર મિત્રો લીધેલો છે. આ બરફને બીકરમાં લઈ બર્નર વડે એને ગરમી આપવામાં આવે છે. આપણે જોઈ ગયા કે બરફ એ પાણીનું ઘન સ્વરૂપ છે, એટલે આપણે તેને ગરમી આપીએ તો એનું પ્રવાહીમાં રૂપાંતર થાય એટલે કે પાણીમાં રૂપાંતર થાય. તો આપણે એ જોવું છે કે જ્યારે બરફને ગરમ કરવામાં આવે છે ત્યારે કેટલા તાપમાને તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે એ નોંધવું છે. એટલા માટે આપણે સ્ટેન્ડ ઉપર એક થર્મોમીટરની રચના કરેલી છે, એટલે કે જ્યારે બરફ જેવો પ્રવાહીમાં રૂપાંતર થશે એટલે કે પાણીમાં રૂપાંતર થશે એ થર્મોમીટર એ તાપમાન દર્શાવશે. અહીંયા જે થર્મોમીટર મૂકેલું છે એ થર્મોમીટર પદાર્થનું તાપમાન માપવા માટેનું થર્મોમીટર છે. હવે આપણે આ બીકરમાં રહેલા બરફને બર્નર વડે ગરમ કરી અને એને પ્રવાહીમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
तो बरफ ने गरम करता पहला एनु शुरुआतनु तापमान आपणे नोधी लीधुं। तो बरफनु शुरुआतनु तापमान मित्रों आपणे लगभग 0 अंश सेल्सियस जेटलुं मालूम पड्युं। हवे बर्नर चालू करी अने आपणे बरफ ने गरमी आपवानुं शुरू करीए छीए। तो जेम जेम बरफ गरम थई अने एनुं पाणीमां रूपांतर थाय छे અને પાણીમાં રૂપાંતર થયા પછી ફરીથી આપણે થર્મોમીટરની મદદથી એનું તાપમાન જોવાનો પ્રયત્ન કરીએ છીએ। અહીંયા તાપમાન જોતા ખૂબ જ કૌતુક સર્જાય, એટલે કે આશ્ચર્યચકિત બની જાય તેવી પરિસ્થિતિ અહીં સર્જાઈ જાય છે। આપણે બર્નર વડે બરફને ગરમ કર્યો છે એનો મતલબ એ થયો કે થર્મોમીટરમાં તાપમાન વધવું જોઈએ, પણ બરફ ઓગળ્યા બાદ પણ એ પાણીનું તાપમાન મિત્રો માત્ર 0 સેલ્સિયસ જ માલુમ પડે છે। હાલું આવું કેમ થયું? આપણે તો બરફને ગરમ કર્યો છે, કાયદેસરથી બર્નરને આપણે ચાલુ કર્યું છે અને બરફને ગરમી આપી છે, તેમ છતાં પણ એમનાથી પાણીમાં રૂપાંતર થયા બાદ તેનું તાપમાન બદલાતું નથી, તો આવું કેમ બન્યું? આ મહત્વનો પ્રશ્ન સર્જાઈ જાય છે। એનો મતલબ એમ થયો કે બરફને આપેલી ગરમી ક્યાં ખોવાઈ ગઈ અથવા ક્યાં છુપાઈ ગઈ, આ તો ગુમ થઈ ગઈ। એટલે બરફને ઓગાળવા માટે આપવા માટે જે ગરમી આપણે આપી એ ગરમી તો થર્મોમીટર દર્શાવતું નથી, તો આવી ઉષ્માને આપણે શું કહી શકીએ? આમ બરફને ઓગાળવા માટે આપેલી ઉષ્મા જો ગુમ થઈ જાય તો આવી ઉષ્માને આપણે શું કહીએ? ગલન ગુપ્ત ઉષ્મા। હવે પ્રશ્ન એ થાય કે આ ઉષ્મા ક્યાં ચાલી જાય છે? તો આનો જવાબ શરૂઆતમાં જ આપણે મેળવીએ કે જ્યારે આપણે બરફને ગરમી આપીએ છીએ ત્યારે બરફ એ ઘન સ્વરૂપ છે, પરિણામે બરફના અણુ આ ગરમી શોષી અને ધ્રુજારી અનુભવે છે અને પોતાના વચ્ચેનું આંતર આણ્વીય બળ ગુમાવે છે। આમ બરફના અણુઓ દ્વારા આ ગરમી શોષાઈ જાય છે। અહીં આ ગરમી શોષાઈ જતી હોવાથી થર્મોમીટર આ ગરમી દર્શાવતું નથી, પરિણામે બરફનું પાણીમાં રૂપાંતર થયું હોવા છતાં થર્મોમીટરનો પારો આપણને 0 સેલ્સિયસ જેટલું તાપમાન દર્શાવે છે। આમ આ ઉષ્મા એટલે કે છુપાયેલી ઉષ્મા ને આપણે ગલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીએ છીએ। મિત્રો, તો ગલનગુપ્ત ઉષ્માની જો વ્યાખ્યા કરવી હોય તો આપણે શું કરી શકીએ? જો અહીંયા એની સીધી સાદી વ્યાખ્યા થઈ શકે, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ જેટલા ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જા એટલે ગલનગુપ્ત ઉષ્મા, અહીંયા આપણે બરફ સ્વરૂપે પ્રયોગ કર્યો છે। આપણે અહીંયા અન્ય કોઈ પદાર્થ લઈ અને પણ આપણા પ્રયોગ થઈ શકે, પણ બરફ એ આપણે સરળતાથી અવેલેબલ છે અને મિત્રો ઓછા તાપમાને તેને ઓગાળીના પ્રયોગ સરળતાથી કરી શકાય। આમ આપણે બરફ ઉદાહરણ લીધું છે એટલે એ શબ્દ વાપર્યો છે કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, જુદા પદાર્થોનું ગલનબિંદુ મિત્રો અલગ અલગ હોય, આમ પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ 1 કેજી ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા જરૂરી ઉષ્મા ઊર્જાનો જથ્થો એટલે એની ગલનગુપ્ત ઉષ્મા। અહીંયા બરફની ગલનગુપ્ત ઉષ્મા મિત્રો 3.35×10^5 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે। અહીંયા જૂલ એટલે કે જે એ જૂલ એ ઉષ્મા ઊર્જાનો એકમ છે, એટલે કે કિલો જૂલમાં લખાય, કિલો જૂલ એ ઉષ્મા ઊર્જામાં આપવાનો એકમ છે।
અને આ વિશેની સૌપ્રથમ સમજ જુલ નામના વૈજ્ઞાનિકે આપી હતી. એટલે જુલની યાદમાં આ માટેનો એકમ ઉષ્મા ઉર્જાનો કિલો જુલ ગણવામાં આવે છે. હવે થોડીક બીજી એક વાત કરીએ કે નવો એક એકમ આવ્યો હતો, અહીંયા બોલ્યો તો કેલ્વિન, કેલ્વિન કે મિત્રો, કેલ્વિન પણ આંતરરાષ્ટ્રીય લેવલે પદાર્થનું તાપમાન માપવા માટેનો એકમ છે. એટલે કે 0 સેલ્સિયસ એટલે કે 273.16 અંશ કેલ્વિન એવો માપદંડ થાય. એટલે અંદાજે આપણે એને 273 કેલ્વિન લખીએ તો પણ ચાલી જાય. આમ સી એટલે અંશ સેલ્સિયસ અને કે એટલે કેલ્વિન, આમ બે પ્રકારના માપ દર્શાવે છે. આવતા વિડીયોની અંદર આપણે અંશ સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીશું.